કે ફેસબુકમાં કે વોટ્સઅપમાં આવતા ચરિત્રની વાતોથી તમારા જીવન બીવન કાંઈ બદલે એમ હોતું નથી મિત્રો હું તમને બહુ ચોખ્ખા શબ્દોમાં કહેવા માગુ છું ગૂગલમાં કે ફેસબુકમાં કે વોટ્સઅપમાં આવતા ચરિત્રની વાતોથી તમારા જીવન બીવન કાંઈ બદલે એમ હોતું નથી આ બહુ ચોખ્ખું ને ચટવા છે કોઈ એમ કહેતું હોય કે અમે વાંચતા હોય છે સાહેબ આજના ફલાણા આજના આજના બધા કાચી આઇટમ જેવા છે તમને કદાચ એમ લાગે કે ફલાણા સાહેબ ઢીકણા સાહેબ બધી કાચી આઇટમ છે એ કાચી કેવી હોય એ તમારે જાણવું હોય તો નજીક જવું પડે જેના બાયોડેટા બહુ મોટા હોય ને એની નજીક રહેવા માંડો એટલે ખબર પડે કે બાયોડેટામાં જ હારો હો રૂબરૂ મળવા જેવો છે નહીં પણ તો શું કરવાનું આવું તમે વાત વાંચો એણે કહ્યું કે મેં ત્રણ પુસ્તકો વાંચ્યા સેવા ધર્મ વાંચ્યું લિયો ટોલસ્ટોયનું ત્યારે કરીશું શું એવું પુસ્તક વાંચ્યું અને એક ત્રીજું પુસ્તક હું ખાસ તમને યાદ કરવા માટે એ ભૂલી ન જવાય એટલે હા આપા સાહેબ પટવર્ધનનું સેવા ધર્મ વાંચ્યું જીવન ચરિત્ર વાંચ્યું અને ત્યારે કરીશું શું એ ત્રણ પુસ્તક વાંચ્યા અને મેં ખેતી બંધ કરી દીધી અને હું મનુભાઈ પંચોલીના કહેવાથી આવીને દેહ ના નીકળ્યા તમે વિચાર કરો એક જગ્યાએ ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા એટલે કેવું છે તમે આજે જાજો નળિયાવાળા મકાન છે સાહેબ આજે નીકળજો સણોસરાથી સિહોર તરફ આવો તો જમણા ડાબા હાથ ઉપર સુંદર મજાની સંસ્થા છે નાનાભાઈ ભટ્ટ મૂળશંકરભાઈ ભટ્ટ મનુભાઈ પંચોલી અને બુચદાદાએ સ્થાપેલી આ જે સંસ્થાઓ છે એમાં એ માણસ જઈને બેઠો ઓગણીસો ને પંચાવન ના જુલાઈથી બે હજાર ઓગણીસ ના જુલાઈ સુધી ની અગિયારમી એને દેહ છોડ્યો ત્યાં સુધી એવો સ્થેર એક યાદ યાદ રાખવા જેવી છે સાહેબ સતત વાંચીને તમે સ્થાન બદલતા રહો પણ જો તમારે રિયલ કોન્ટ્રિબ્યુશન કરવું હોય તો એક જગ્યાએ પલાઠી મારીને બેસો તો જ કોન્ટ્રીબ્યુશન થઈ શકે હમણાં ભાઈશ્રી શ્રી કહેતા હતા કે આ ચંદ્રકાંત પંદર વર્ષથી અહીંયા કંઈક કર્યું તો આજે તમે આવા ત્રીજા સંમેલનમાં મળી રહ્યા છો વોટ ઇઝ માય રોલ હું તો તમને બહુ નટશેલ વાત કરું મિત્રો શિક્ષકત્વનો આનંદ એટલે શું તમે લોકોને હું અહીંયા આવ્યા છે શું કામ જિંદગીમાં શું કામ આવ્યા છે ચાલો આપણે જવાબદાર નથી જીવવા માટે જન્મ લેવા માટે જવાબદાર નથી તમને ખબર છે કે આપણે ચાર વખત જન્મ લઈએ છીએ પહેલો જન્મ એ સેલ્યુલર બર્થ છે જે કોષ દ્વારા આવીએ છીએ આપણે બીજો જન્મ એ ફિઝિકલ બર્થ છે જેમાં ભૌતિક રીતે બાળક તરીકે જન્મીએ છીએ ત્રીજો જન્મ એ ઇમોશનલ બર્થ છે જેમાં સાંવેદિક રીતે જન્મીએ છીએ આપણા આડોસ પાડોશના સ્કૂલના મિત્રો શેરીના મિત્રો એ આપણું ઇમોશનલ ડેવલપમેન્ટ કરે છે પણ ચોથો જન્મ એ સોશિયલ બર્થ છે સોશિયલ બર્થ છે સામાજિક જન્મ અને એની જવાબદારી મારીને તમારી કેમ બને બે જ રીતે બને એક આપણી પાસે જે છે છે તે તે અને બીજું જ્યાં સુંદર પડ્યું બે જ સ્ટેપ ત્રીજું કાંઈ નહીં તમને બહુ સાચું કહું સાહેબ શિક્ષકનો વ્યવસાય એ તો પાર્ટ ટાઈમ વ્યવસ્થાય છે આખા વિશ્વમાંથી તમે શોધીને મને આપો ભારતમાં શિક્ષણનો જેટલો સમય છે એટલો સમય આશા વિશ્વમાં ક્યાંય નથી હો હું પોતે નોકરી કરીને શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી બોલું છું પાર્ટ ટાઈમ છે સાહેબ તમે સ્કૂલમાં કશું કરો કે ન કરો તમે તમારા સેલ્ફ એનરીચમેન્ટ માટે એટલું બધું કરી શકો એટલી પુષ્કળ ક્ષમતા સમય અને અવકાશ કોઈ આપતું હોય તો એક જ વ્યવસાય આપે છે અને એનું નામ શિક્ષકત્વ છે મારે તો કહેવું હોય કે મને શિક્ષકત્વનો આનંદ શું તો હું શિક્ષક થયો એટલે જીવંત લોકો સાથે જોડાયો હું શિક્ષક થયો એટલે મને સામેનાના ચહેરા વાંચવા ગમ્યા મને ખ્યાલ આવ્યો કે આ દીકરી આજે કંઈક અસ્વસ્થ લાગે છે અને એની અસ્વસ્થતા કે એની સુંદર મજાની ચહેરા ઉપર જે દેખાવવી જોઈએ તે લાલીમાં નહોતી એણે મને અસ્વસ્થ કર્યો મેં હમણાં તમને યાદ કર્યું વાત બરાબર કે જો કે સામે પોટેન્શિયલ છે ને અહીંયા પોટેન્શિયલ છે આ બે પોટેન્શિયલ જો ભેગા થાય હું તમને વચ્ચે એક સાયકોલોજીની વાત કરી દઉં યાદ આવી એટલે એમ કહેવાય છે કે સાહેબ આપણા હૃદયની અંદર બે ભાગ છે આ કહેવાય છે હં એટલે કોઈ ચકાસવા જાતા નહીં વળી સાયન્ટિફિક પ્રૂફ એવું માગતા નહીં અક્ષાંશ અને રેક્ષાંશ છે એવું કહેવાય છે પણ છે નહીં ગોતવા જાતા નહીં ગોતશો તો મળશે નહીં પણ એના આધારે બધું ચાલે છે જગતમાં એમ જ એમ કહેવાય છે કે આપણા હૃદયમાં બે ભાગ છે એક છે એ પોલાદ જેવો ભાગ છે અને એક છે એ કરુણાનો પુષ્પ જેવો ભાગ છે બહારથી આવતી ઊર્જા તમે કયા ખાનામાં મોકલો છો એ પ્રમાણે તમને એ પ્રતિભાવ આપે છે હું સાદું ઉદાહરણ આપું હું આજે વર્તખંડમાં ગયો અને મને લાગ્યું કે આ બે છોકરાઓ એકદમ નબળા લાગે છે અને મોઢું ચડાવીને બેઠા છે અને મેં એને કેચઅપ કર્યું કેચઅપ કરીને હું લઈ ગયો લઈ ગયો ને મેં પેલા પોલાદવાળા બાગ બાઘ હારે એને ભટકાડ્યું કેમ ભટકાડાય એટલે મને જ વિચાર હું મોઢું ચડાવીને બેઠા હશે હા રોજ આવાના આવા આવે છે રોજ હામે જોયું એટલે આવા બે ત્રણ તો ભટકાય જ ગયા હોય આવું તમે બોલો છો ને ત્યારે એ બધું જ ઇનપુટ પોલાધારે ભટકાય છે એટલે પોલાદ શું કરે સાહેબ બીજું મને કહ્યું પોલાદ જે મોકલો એને પણ બરાબરનું ભૂકા કાઢીને પાછું મોકલે આપણને ખબર છે ને પોલાદમાં એ શક્તિ છે પણ બાળી નાખવાની કરુણામાં એ શક્તિ છે પણ ઉજ્જવળ કરવાની એ જેવું પોલાદરે ભટકાણું એટલે સામે આવ્યું ઉઠાડીને મોકલી દે પાછળ આવાને આગળ રખાય જ નહીં અંદરથી કોક બોલે એટલે આપણે કે ભાઈ બતા તારે ન પણ ચલે જા ચલે જા એ જવા દે ને જવા દે હાલ ભાઈ ઉભો ઓકે આજે આપણને તો હાઈ સવાર મજા અને બીજો સીન મેં એ રીતે લીધું કે કેમ રોજ તો આવું નથી હોતું ને આજે છે ઘરે કંઈ દુખ તો નહીં હોય કેમ એનું મોઢું પડી ગયેલું છે મને તપાસ કરવી જોઈએ હું બીજું કાંઈ કરતો નથી પણ હું માત્ર એની સામે સ્મિત ભરી નજરે જોઉં છું બરાબર એ નીચું જોઈ જાય છે બસ દેટ ઇનફ ઓફ મેં આટલો ઇશારો કર્યો ને સાહેબ બરાબર એ કરુણા પ્રદેશમાંથી પાછો આવેલો પ્રતિભાવ હતો અને એણે સામેની વ્યક્તિને એવો પ્રતિભાવ આપ્યો કે ડોન્ટ વરી હી કેર્સ ફોર યુ શી કેર્સ ફોર યુ સમવન ઇઝ ઢેર ટુ કેર ફોર યુ ચિંતા ન કર એને ખબર છે અને મિત્રો તમે મારા કરતાં વધુ જાણો છો પ્રાથમિકમાં બેઠા છો એટલે આ ઉંમરના બાળકને આપણી પાસેથી જવાબ નથી જોઈતો પણ જવાબ અહીંથી મળશે એટલો સધિયારો માત્ર જોઈએ છીએ